વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અગાઉ હોલસેલ માર્કેટમાં લીંબુનો ભાવ 60-80 રૂપિયા કિલો જોવા મળતો હતો. ત્યારે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ તેમજ રમઝાન મહિનાને લઈને લીંબુના ભાવમાં અસહ્ય વધારો જોવા મળી રહ્યો છે. હોલસેલ માર્કેટમાં લીંબુનો ભાવ 150-160 રૂપિયા કિલો જોવા મળી રહ્યો છે. છૂટક શાકભાજીની લારીઓના ફેરિયાઓ દ્વારા 200-250 રૂપિયા કિલો લીંબુ વેચવામાં આવી રહ્યા છે. જો જોવા જઈએ તો ગરમીની સિઝનમાં 100-110 રૂપિયા કિલો લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવમાં જે છે તે વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે એટલે લીંબુના ભાવના વધારો જે જોવા મળી રહ્યો છે. હોલસેલ માર્કેટમાં પણ એટલે કે કાલુપુર માર્કેટ જે છે તેમાં પણ લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અગાઉ 60-80 રૂપિયે જે કિલો લીંબુ મળતા હતા તેના અત્યારે 160 રૂપિયાની આસપાસ, 150-160 રૂપિયાને કિલો જે કાલુપુર માર્કેટ છે તેમાં જોવા મળી રહ્યા છે. ચોક્કસ કાલુપુર માર્કેટમાં એટલો ભાવ છે જેથી કરીને સામાન્ય અલગ અલગ જે છૂટક વેપારીઓ છે જુદા જુદા વિસ્તારમાં તે લોકો પોતાની રીતે લીંબુના ભાવ કરતા હોય છે. વેપારી સાથે પૂછીશું, શું કહેશો લીંબુના ભાવમાં કેટલો વધારો થયો છે અને અગાઉ કેટલા રૂપિયા કિલો લીંબુ હતો? 60-80 રૂપિયા હતા, અત્યારે ગરમીના ઉનાળાના હિસાબથી રમઝાન મહિનાના હિસાબથી 160-150 રૂપિયાનો ભાવ છે. શું કહેશો કેટલી ગરાગી રહેશે અત્યારે? ગરાગી તો રમઝાન મહિનાના હિસાબથી ચાલુ રહેશે, હજી બી લીંબુનો ભાવ વધશે. ચોક્કસ તો વેપારીનું કહેવું એવું છે કે લીંબુના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે, કારણ કે રમઝાન મહિનો છે ને સાથે જ હવે ગરમીની શરૂઆત થઈ છે ત્યારે લીંબુના ભાવમાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. તો કહી શકાય કે જે પ્રમાણે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અને સાથે જ રમઝાન મહિનો છે તેને કારણે લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને કાલુપુર કે જ્યાં હોલસેલ માર્કેટ છે ત્યાં પણ લીંબુના ભાવમાં 150-160 રૂપિયે કિલો લીંબુ વેચાય છે. રિટેલમાં તેના જ 200-250 રૂપિયા પણ જે વેપારીઓ છે તે છૂટક વેપારીઓ લેતા હોય છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં 210